प्रणाम, गुड मॉर्निंग मित्रों। प्रकरण 18, भाव वृद्धि अने ग्राहक जागृति। तो एना बीजा भाग में आपणे आजे प्रश्न नंबर 3 अने प्रश्न नंबर 4 समझवाना छीए। तो एनो प्रश्न नंबर 3 छे, भाव नियंत्रण शा माटे जरूरी बन्यू छे। 3 गुणमां प्रश्न आवे अथवा तो पछी 4 गुणमां पण प्रश्न आवी शके। सतत भाव वधारानी असरोथी बचवा भाव नियंत्रण जरूरी बन्यू छे। सतत भाव वृद्धि, भाव वधारानी असरो, आपणे पहेला एनी असरो जोईए, त्यार पछी ए पण समझीए के शा माटे भाव नियंत्रण जरूरी छे। तो भाव वधाराने लीधे सरकारना खर्चा वधे छे, તેથી તેને ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે, ખોટને પૂરવી પડે, પરિણામે નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ સર્જાય છે। કેમ કે ખાદ્ય પુરવણી માટે સરકાર રિઝર્વ બેંક પાસેથી વધુ નાણાં મેળવશે અને ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય। ભાવ વધારાથી લોકોની बचत शक्ति घटे छे, मूड़ी नी बचत ना थई शके, परिणामे मूड़ी रोकाणो माटे बचतो मळती नथी, नवू मूड़ी रोकाण थाय नहीं अर्थतंत्र मां। परिणाम स्वरूपे मूड़ी रोकाण नुं प्रमाण घटशे, अर्थतंत्र मां मूड़ी रोकाण घटी जाय, आवश्यक चीज वस्तुओनुं ઉત્પાદન ઘટતું જાય, મૂડીની તંગીના કારણે નવા ઉદ્યોગો કે ધંધાઓ અને રોજગાર શરૂ કરી શકાતા નથી। મિત્રો, હાલમાં આપણે સૌ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, વૈશ્વિક મહામંદીની અસર છે, કોરોના મહાસંકટમાં, તો હાલમાં મૂડીની અછતના પરિણામે નવા ઉદ્યોગો કે ધંધા રોજગાર શરૂ ના થાય, આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટી જાય, ભાવ વધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતા દેશમાં તેનું વેચાણ વધે છે। વસ્તુઓ મોંઘી બને, તેનું વેચાણ વધે, જેથી નિકાસો ઘટે, નિકાસ ઘટી જાય, દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો દેશની આયાત વધે છે। આપણે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તેના કરતાં વિદેશી વસ્તુ જો સસ્તી હશે તો આયાત વધે છે। આ પરિસ્થિતિમાં દેશની નિકાસ કમાણી ઘટશે, આયાત વધી જાય છે, એટલે આયાતી ખર્ચ વધે છે। તો એ સંજોગોમાં દેશની વેપાર તુલામાં ખાદ ઊભી થાય છે। મૂળ વાત એ છે કે આપણી નિકાસ ઓછી થાય એટલે વિદેશી આવક ઘટે, અને આયાત વધે છે એટલે આયાત પાછળનો ખર્ચ વધે, વૈશ્વિક વેપારમાં અસમતુલા ઊભી થાય અને ખોટની પરિસ્થિતિ ઊભી થવાની, ખાદ્યની પરિસ્થિતિ નિર્માણ થાય। ભાવ વધારાના કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતા, ભાવ વૃદ્ધિ થાય છે તો ઉત્પાદકોનો કે વિક્રેતાઓનો નફો ખૂબ વધશે, તેમની આવકો ઝડપી વધે છે, એટલે સમાજમાં આવકની અસમાનતા વધે છે, સમાજમાં આવકની અસમાનતા ઊભી થાય। ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે છે, ખરીદી કરવાની ક્ષમતા ઓછી થઈ જાય, જેને લીધે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ જ કફોડી બને છે। આ પરિસ્થિતિનો સામનો
मध्यम के गरीब वर्ग ना कुटुंबों ना करी शके। जीवन निर्वाहनो खर्च वधवाथी घणी वखते आ वर्गोना लोकोनु जीवन धोरण नीचू जाय छे। जीवन धोरण के जीवन स्तर नीचू आवी जाय। केटलीक वखते जीवन जरूरी चीज वस्तुओ विना पण चलावी लेवू पड़े। देशमां विदेशी मूडीरोकाण पण घटे छे। आयाती वस्तुओमां वधारो थशे। तेथी देशमां विदेशी ઊંડિયામણની તંગી સર્જાય। આયાત વધી જાય છે, વિદેશી મૂડીરોકાણ થતું નથી, એટલે વિદેશી ઊંડિયામણની તંગી ઊભી થાય। ભાવ વધારાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળતા તેઓ નીતિમત્તાના ધોરણો નેવે મૂકીને ચોરી લૂંટફાટ હત્યા દેહ વેપાર કે ભ્રષ્ટાચાર દાણ ચોરી કે કાળા બજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ માટે પ્રેરાય છે। જ્યારે પરિસ્થિતિ જ કટોકટીની હોય, તીવ્ર પરિસ્થિતિ હોય ભાવવૃદ્ધિની, રોજગારી મળતી ન હોય, જીવન ધોરણ ચલાવવું મુશ્કેલ બનતું હોય, તો ત્યારે વ્યક્તિ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે પણ પ્રેરાય। અહીંયા જે લખી છે એ પ્રમાણે ચોરી લૂંટફાટ હત્યા કેવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ જેથી સમાજમાં અસામાજિક બદીઓ એટલે કે દૂષણોનું પ્રમાણ વધી જાય, અસામાજિક પ્રવૃત્તિઓ વધતી જાય, એટલે ભાવવૃદ્ધિની અસર એનું પરિણામ બહુ જ ખરાબ છે। માટે ભાવવૃદ્ધિ નિયંત્રણમાં હોવી એ જરૂરી છે। આપણે આ પ્રમાણે પરીક્ષામાં મુદ્દાઓ સમજાવવા પડે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4, ભાવ નિયંત્રણ માટેના મુખ્ય ઉપાયોની સમીક્ષા કરો। વિસ્તૃત પ્રશ્ન આવે, કોઈ પણ 4 મુખ્ય ઉપાય આપણે પરીક્ષામાં રજૂ કરીએ તો ત્યારે પ્રશ્ન 4 ગુણનો ગણાય, એટલે વિસ્તૃત પ્રશ્ન તરીકે જ પૂછાય, અથવા કોઈ એકાદ મુદ્દો આવે તો પછી એ 2 ગુણનો હોય। તો પહેલો ઉપાય જોઈએ નાણાકીય પગલાં। કેમ કે અગાઉ આપણે વાત કરી હતી કે ભાવવૃદ્ધિ થવાનું એક મૂળભૂત કારણ અર્થતંત્રમાં જ્યારે નાણાંનો પુરવઠો વધી જાય છે ત્યારે, એટલે પ્રથમ ઉપાય આપણે એ જોઈએ કે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે ભાવવૃદ્ધિની પરિસ્થિતિમાં, ભાવ નિયંત્રણ કરવા માટે, જેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે, ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ અંકુશમાં મુકાય, વસ્તુની માંગ ઘટતા તેની કિંમતોમાં આપોઆપ ક્રમશઃ ઘટાડો થાય। સીધી સમજાય એવી વાત છે કે રિઝર્વ બેંક જ્યારે નાણાંનો પુરવઠો ઘટાડે તો ત્યારે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટે છે, માંગ ઘટે એટલે કિંમત શું થવાની, ઘટવાની। મધ્યસ્થ બેંક RBI બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારી દેશે। આપણને સૌને બેંક જે ધિરાણ આપે છે એ ધિરાણ ઉપરના દર વધી જાય, ભાવવૃદ્ધિ જ્યારે થઈ હોય તો ત્યારે એને નિયંત્રણમાં લેવા, જેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ ઘટે। આપણે મોટર કાર લેવી છે, જો વ્યાજદર ઊંચો હોય તો આપણે મોટર કાર નથી લેવાના। આપણે હોમ લોન લેવી છે, જો વ્યાજદર ઊંચો હોય તો આપણે હોમ લોન લેવાનું થોડું ડીલે કરીશું। પરિણામે અર્થતંત્રમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય, તેમજ નફાખોરી પણ અંકુશિત બની જાય મૂડીના અભાવે। મૂડી નહીં હોય
तो सट्टा लक्षी प्रवृत्तियों के नफाखोरी प्रवृत्तियों थशे नहीं। वेपारी बैंको पण धिराण दर वधता धिराणनुं प्रमाण घटाड़े छे। वेपारी बैंको पण धिराण दर वधे एटले धिराणनुं प्रमाण घटाड़ी दे। व्याजदर वधता सट्टाखोरीमांथी वधारानुं नाणुं बचत स्वरूपे पाछुं वळे छे। व्याजदर वधी जाय એટલે સટ્ટાખોરીમાંથી જે વધારાનું નાણું છે બચત સ્વરૂપે પાછું આવે વેપારી બેંકો પાસે, તેથી મૂડીસર્જનનો દર વધશે, નવી મૂડીનું સર્જન થાય વેપારી બેંકોમાં, નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે, નવા ધંધા રોજગાર ખુલી શકે। રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે। જે વેપારી બેંકોને ધિરાણ આપે છે રિઝર્વ બેંક કે સરકારને, તો એ સરકારી જામીનગીરીઓના વેચાણ ઉપર અંકુશ મૂકે એટલે નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકાય। એટલે આ પ્રથમ પગલું છે નાણાંના પ્રવાહને અટકાવવા માટે, નાણાંના પુરવઠાને ઘટાડવા માટે। બીજો મુદ્દો છે રાજકોષીય પગલાં, કેટલીક ચોક્કસ બાબતોમાં સુધારણા કરવા પડે, એવા કેટલાક ચોક્કસ રાજકોષીય નિર્ણયો લેવા પડે। જેમ કે સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો કરે, જે જુદી જુદી જે સબસિડી આપે છે એમાં ઘટાડો થાય, જાહેર લોનના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચૂકવણીમાં ઘટાડો કરે। આપણી જે બચત બેંક પાસે છે, બેંક એ આપણી બચત માટે વ્યાજ ચૂકવે છે, તો એ વ્યાજના દર ઘટી જાય જે બેંક ચૂકવે છે। જાહેર લોનના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે, સાથે સાથે વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો, આ બધા પગલાં ભરે છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર। સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે, પ્રત્યક્ષ કરવેરો વધારી દે, જુદા જુદા પ્રકારના ટેક્સીસ, તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ, સુખ સગવડની વસ્તુઓ ઉપર વધારે કરવેરા નાખે। આજે સીધી વાત છે કે આપણે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદીએ, ઘર વપરાશની, મોજ શોખની, જો એના ઉપર વધુ ટેક્સ હશે તો આપણે ચીજ વસ્તુ ખરીદવા માટે 10 વખત વિચારીશું, જો આવશ્યક ચીજ વસ્તુ હશે તો એને ખરીદીશું, જેથી એ વસ્તુઓ મોંઘી બનતા ખરીદી ઘટે। સરકાર જો જુદા જુદા ટેક્સમાં વધારો કરે છે તો એની માંગ આપોઆપ ઘટે છે, ખરીદી ઘટે, પરિણામે માંગ ઘટતા ભાવો ઘટે છે। જાહેર ઋણની નીતિ અનુસાર સરકાર ફરજિયાત બચત યોજના જેવી કોઈ સ્કીમ જાહેર કરે, તમને એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું। હમણાં કેટલાક સમય પહેલાં સરકારે જનધન યોજના એવી એક યોજના બહાર પાડેલી, બેંકમાં બચત જમા કરાવવા માટે। તો આવી જાહેર ઋણ નીતિ અનુસાર ફરજિયાત બચત યોજનાઓ શરૂ કરવા માટે પ્રેરણા આપે એવી કોઈ સ્કીમ જાહેર કરે। સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે, જે ખર્ચ થાય છે એ ખર્ચને ઘટાડવાનો પ્રયત્ન હોય, તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે, એટલે વધારાનો જે માંગ છે એ આપોઆપ ઘટે, તેથી ચીજવસ્તુઓની માંગમાં માંગ ઘટતા ભાવો ઘટે, ટૂંકમાં બચત માટે પ્રોત્સાહન આપે, એટલે જે મૂડી ખર્ચાય છે એ મૂડી
खर्चवानुं वलण ओछू थई जाय। એટલે આ પ્રકારના ચોક્કસ રાજકોષીય પગલાં સરકાર આ પરિસ્થિતિમાં ભરે છે। ત્રીજો ઉપાય છે મૂડીરોકાણ પર અંકુશ। ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવા મૂડીરોકાણ ઉપર અંકુશ મૂકવામાં આવે। કેવી રીતે? તો બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે। જે એકમો મોજશોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા હોય તો એ એકમોના મૂડીરોકાણ ઘટાડવા માટે સરકાર કોઈ ચોક્કસ લાયસન્સ પરવાના પદ્ધતિ અમલમાં મૂકે। અને કૃષિ અને ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે। કૃષિ સાથે જોડાયેલા એવા ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપશે। ચોથો મુદ્દો છે ભાવ નિયમન અને માપબંધી। ભાવ નિયમન કાયદા સંબંધી વાત છે। તો સમાજના ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો એટલે BPL, બિલો પ્રોવર્ટી લાઈન, અને આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્યતેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુ વ્યાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુટ સર્વિસ હેઠળ સસ્તા અનાજની કે વ્યાજબી ભાવની દુકાનો FPSS ખોલવામાં આવે છે। સસ્તા અનાજની દુકાનો કે જ્યાં BPL વર્ગને અને આર્થિક રીતે જેમની સ્થિતિ નબળી હોય એમને આવશ્યક ચીજ વસ્તુઓ સસ્તા અને વ્યાજબી ભાવ સપાટીએ મળી શકે। આવી એક વ્યવસ્થા છે કેન્દ્ર સરકારની દેખરેખ નીચે। ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળા બજાર કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે છે, મન ફાવે તેમ ભાવ વૃદ્ધિ કરે છે કૃત્રિમ અછત દ્વારા, કાળા બજાર દ્વારા। તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે। એટલે કાળા બજાર અને કૃત્રિમ અછતને અંકુશમાં લાવવા માટેનું આ એક હકારાત્મક પગલું છે। ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી PDS એક આશીર્વાદરૂપ બની છે। એટલે આવો એક ઉપાય પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે। હવે પાંચમો મુદ્દો જોઈએ તો ભાવ નિર્ધારણ તંત્ર। અહીંયા એક પ્રશ્ન પણ આપણે બાજુમાં નોંધ્યો છે કે ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે? તો ત્યારે ફક્ત એક જ મુદ્દો આપણે લખવાનો થાય તો ભાવ નિર્ધારણ તંત્ર કેવી રીતે ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લાવે, સમજો। તો સંગ્રહખોરી અટકાવવા આવશ્યક વસ્તુઓના ભાવોને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે। સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓ અટકે, આવશ્યક જે ચીજ વસ્તુઓ છે એ વ્યાજબી ભાવ સ્તરે ટકી રહે અને નાગરિકો સુધી સરળતાથી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય એ માટે સરકાર અમુક ચોક્કસ ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજ વસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે એક કાયદાના સંદર્ભમાં।
सरकारे भाव सपाटीने स्थिर राखवा माटे आवश्यक चीज वस्तुओ अंगेनो धारो 1955 अमलमां मूक्यो छे। हेतुलक्षी प्रश्न तरीके पण आपणे ध्यानमां राखवानुं छे। जे वेपारी सरकारे निर्धारित करेल भावो मुजब पोतानी चीज वस्तु वेचता न होय तो तेनी सामे आ धारा हेठळ कानूनी कार्यवाही हाथ धरीने दंड करवामां आवे। मतलब के सरकारे जे आदेश आप्यो छे जे भाव सपाटीनो तो ए भाव सपाटी प्रमाणे चीज वस्तु वेची शकाय वेपारीओए। आ धारा मुजब वेपारीओए आवश्यक चीज वस्तुओना जत्थाना स्टॉक पत्रक अने भाव पत्रक प्रदर्शित करी तेनु नियमन करवू पड़े छे। स्टॉक पत्रक चीज वस्तुओनो जत्थो केटलो छे अने ए कई भाव सपाटी वेच्यो छे एना पत्रको रजू करवा पड़े। संग्रहखोरी, सट्टाखोरी, नफाखोरी, काळा बजार जेवी असामाजिक प्रवृत्तिओ डामवा माटे एने अंकुशमां मूकवा माटे सरकारे पासा PASA प्रिवेंशन ऑफ एंटी सोशियल एक्टिविटीज एक्ट एनु फूल फॉर्म छे PASA पासा। तो पासाना कायदा हेठळ आवी कोई पण व्यक्ति मतलब कोई पण वेपारी जेनी अटकायत करी शकाय। आम कड़क कानूनी जोगवाईओ अने तेना उल्लंघन माटे कड़क शिक्षात्मक पगला द्वारा भाव वधाराने अंकुशित करवा प्रयत्न करे छे सरकार। अत्यार सुधी सरकारे घणी बधी आवश्यक चीज वस्तुओ आवश्यक चीज वस्तु अंगेना धारा हेठळ समाविष्ट करेली छे। जेम के डुंगळी, चोखा, कपास, सीमेंट, खाद्यतेल, पेट्रोल, डीजल, राधण गैस, केरोसिन, खांड, एल्युमिनियम, लोखंड, पोलाद, रेलवे नूर, रेल भाड़ा, केटलीक जीवनरक्षक दवाओ ए पण हवे तो समावेश थई छे। तो आ बधी ज चीज वस्तुओ जे भाव निर्धारण तंत्र द्वारा एनी भाव सपाटी सरकार नक्की करे छे। એટલે જો એક ગુણના પ્રશ્નમાં પૂછાય કે અત્યાર સુધી સરકારે કઈ ચીજ વસ્તુઓને ભાવ નિર્ધારણ તંત્ર હેઠળ સામેલ કરેલી છે તો ત્યારે આ બધી ચીજ વસ્તુઓ આપણે લખવાની થાય। તો મિત્રો આજના તાસમાં આપણે બે પ્રશ્નો જોયા। ભાવ વૃદ્ધિ એટલે કે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો અને ભાવ વૃદ્ધિ ભાવ નિયમન શા માટે જરૂરી છે જે બંને પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના છે અને એને સમજવાના છે। અસ્તુ, પ્રણામ।